સુરતના સતત ટ્રાફિકથી ધમધમતા વરાછા મેઇન રોડ પર મેટ્રોની કામગીરી વચ્ચે આવતી પાણીની લાઇન શિફ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પગલે વરાછા મેઇન રોડ પર બે જગ્યા પર કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના પગલે સતત ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. આજે સવારથી જ 1 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. મેટ્રો અને પાલિકાના સંકલનના અભાવના કારણે ડ્રાઈવર્જન પણ ન અપાતા આ સમસ્યા સર્જાઈ છે. સુરત પાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં વરાછા વોટર વર્કર્સથી વરાછા અને અન્ય ઝોનમાં પાણી પુરવઠો સપ્લાય કરતી પાણીની લાઇન લીકેજ થઈ હતી. આ લીકેજ લાઇનને રિપેર કરવાની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર હતી, જે આજે હાથ ધરવામાં આવી છે, જેથી વરાછા કતારગામ અને સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો છે. પાણી પુરવઠો ખોરવાતા લોકો કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ ઝોન એ એટલે કે વરાછા વિસ્તારમાં આવેલી ગીતાંજલિ પેટ્રોલ પંપની સામે વરાછા મેઇન રોડ પર આવેલ વરાછા વોટર વર્કર્સથી વરાછા ઝોન તથા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સપ્લાય કરતી હયાત પાણીની લાઇન લીકેજ થઈ છે. આ લીકેજ લાઇન રિપેર કરવાની કામગીરી સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કરવામાં આવી રહી છે. આ કામગીરીના કારણે વરાછા એ ઝોનના કેટલાક વિસ્તારોમાં બપોરે આપવામાં આવતા પાણી પુરવઠો પણ મળ્યો ન હતો. આવી જ રીતે કતારગામ ઝોનના કેટલાક વિસ્તારોમાં આ લાઇનથી સાંજના સમયે પાણી પુરવઠો આપવામાં આવે છે અને સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિસ્તારમાં પાણી સાંજની પાણી પુરવઠો આપવામાં આવે છે. તે પાણી પુરવઠો સોમવારે આપવામાં આવશે નહીં. આ સમય દરમિયાન લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ પણ કરી હતી. દિવસથી આ લોકોની કામગીરી ચાલે છે, કામગીરી ચાલે એનો આપણને કોઈ એવું નથી કે ભાઈ કામગીરી તો આ તો જે કામ કરવાની કરશે જ ગવર્મેન્ટ, પણ આ લોકો જો 6 વાગ્યા પછી જો કામગીરી ચાલુ રાખતા હોય ને શિફ્ટ કરતા હતા, આ જે દિવસની એટલી હાલાકી થાય એમને થોડો ફરક થાય અને કામ થોડું ઝડપી થાય, પણ આ કામની ગતિ થોડી અહીંયા સ્લો છે કેમ કે અમુક કામને રાતના લોકો 6 વાગ્યા પછી ત્યાં શિફ્ટિંગનું કામ બંધ કરી દેતા હોય છે. હવે અત્યારે તમે ટ્રાફિક જોયો તો ઠેઠ 3 કિલોમીટર સુધી છે, હીરાબાગ સુધી એવી ટ્રાફિક છે. તો અહીંયા સુધીની દુકાનવાળાને અમે તો ભાડું જ છીએ, ચલો અમે ભાડું જ 15 દિવસ 20 દિવસ ત્યાં એક રૂપિયાનો વેપાર નથી કરતા. આમને આમ દુકાન ખોલીએ, સાંજના શટર પાડીએ, લાઇટ બિલ ભરીએ છીએ, એવી મારી અત્યારે હાલત છે. એટલે અમે કંઈક ને કંઈ એવો કંઈ ડાયવર્ઝન કે એ રીતનું કંઈ સેટિંગ કરતા હોય, કોઈ દેખરેખ કે કંઈ મેનેજમેન્ટ કરતા હોય તો કાંઈ નહીં, નહીં તો બસ કાંઈ નથી. અમારી હાલત બહુ ખરાબ. રજૂઆત તો હવે શું કરીએ, હવે અમે તો રજૂઆતનું તો આ તમે કેમેરાથી શરૂ તમારી રજૂઆત જાય તો અમને રાહત મળે, બાકી આમ તો રજૂઆત કોઈ સાંભળવામાં આવતી નથી એવી હાલત છે ભાઈ.